सरहदी बनासकांठा जिल्लामां फरी वरसादनुं आगमन થયા બાદ જિલ્લાભરમાં ઠંડક પ્રસરી ગઈ છે। જો કે આજે વરસાદનું જોર ઘટી જતાં ડેમમાં નવા નીરની આવક પણ ઘટી ગઈ હોય, નદીમાં છોડતા પાણીનો જથ્થો પણ ઘટાડી દેવાયો છે। બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે મોડી સાંજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયા બાદ રવિવારે અને સોમવારે ભારે વરસાદે જોર માંડ્યું હતું। શનિવારે દાતા, અમીરગઢ સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયા બાદ રવિવારે અને આજે સોમવારે પણ મેઘરાજાએ જિલ્લાભરમાં બગડાટી બોલાવી હતી। જો કે આજે મંગળવારે વરસાદનું જોર ઘટી ગયું છે। પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બનાસકાંઠાના વાવમાં 36, થરાદમાં 7, ધાનેરામાં 5, દાંતીવાડામાં 2, દાંતા ખાતે 15, વડગામમાં 2, ડીસામાં 15, દિયોદરમાં 4, ભાભરમાં 11, કાંકરેજમાં 3, લાખણી ખાતે 7 અને સુઈગામ ખાતે 9 મિલીમીટર વરસાદ નોંધાતા જિલ્લાભરમાં ઠંડકનો માહોલ સર્જાઈ ગયો છે। વરસાદના પુનરાગમનને પગલે પાકને જીવતદાન મળતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે। દરમિયાન બનાસકાંઠા સહિત ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જિલ્લાના 3 જળાશયોમાં નવા પાણીની આવક થતા શિયાળુ સિઝનની ચિંતા હળવી થઈ ગઈ છે। આજે મંગળવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ 3 જળાશયોમાં નવા પાણીની આવક ચાલુ હોવાના અહેવાલો મળ્યા છે। જો કે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થઈ જતા નદીમાં છોડાતા પાણીનો જથ્થો ઘટાડી દેવાયો છે। પાલનપુર સ્થિત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં 2849 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 602.5 ફૂટની સપાટી જાળવી રાખી માત્ર 450 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે। બનાસકાંઠાના સીપુ ડેમમાં પણ 1148 ક્યુસેક પાણીની આવક સામે આજે ડેમની જળસપાટી 591.89 ફૂટ નોંધાઈ છે। જ્યારે મુક્તેશ્વર ડેમમાં 776 ક્યુસેક પાણીની આવક સામે આજે ડેમની જળ સપાટી 652.43 ફૂટ નોંધાઈ છે। ત્રણેય ડેમમાં નવા પાણીનો સંગ્રહ થતા શિયાળુ સિઝનમાં પિયત માટે પાણી મળી રહે તેમ હોય ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે।